जय महाराज। हवे आ यूनिट में हवे आप आगळ वधीए तो अत्यार सुधी आपणे जे जोयुं के लेखक फरी ए छोकरीने मळे छे, एनी साथे वात करे छे। लेखकने तीव्र इच्छा थाय छे के ए छोकरीने आ रेलवे स्टेशन पर बास्केट वेचाती हूँ जोई शकूं नहीं, एथी एने मारी जोड़े लई जाऊं। परंतु ए छोकरी क्यांय जवानी इच्छा राखती नथी अने बन्ने वच्चेनी वातचीत आपणे हवे अहींया जोई। हवे आपणे आगळ जोईए तो लेखक चालती ट्रेन ने पकड़वा माटे दौड़ीने ज गया त्यां सुधी आपणे जोयुं। हवे अहींथी शुरू करीए बराबर। तो दीस टाइम आई डीड नॉट फरगेट हर। हवे लेखक आ वखते तो ए छोकरीने भूली ज न शक्या, आई मीन भूल्या ज नहीं। शी वॉज विथ मी। अहीं लेखक अने छोकरी बन्ने वच्चेनी जे वातचीत थाय छे अने बन्ने वच्चे एक फीलिंग्सनो तंतु उत्पन्न थाय छे अने एने कारणे लेखक ए छोकरीने भूली भूल्या नहीं। हवे शी वॉज विथ मी ए तो एमनी साथे ज हती फॉर द रेस्ट ऑफ द जर्नी। रेस्ट ऑफ एटले बाकीनी, एमनी जे बाकीनी मुसाफरी हती हजू, ए पोते कॉलेज तरफ जई रह्या हता अने ए मुसाफरीमां ए पोते छोकरीने भूली शक्या नहीं। एंड फॉर लॉन्ग आफ्टर, अने लांबा समय सुधी कॉलेज गया पछी पण ए छोकरीने भूली शक्या नहीं। एंड ऑल दैट यर मीन्स थ्रू आउट द होल यर, आखू वर्ष जे कॉलेजमां एमणे पसार कर्युं त्यां सुधी ए छोकरीने भूल्या नहीं। शी वॉज अ ब्राइट लिविंग थिंग। आखू वर्ष એમના મગજની અંદર જાણે કે એક જીવતી વસ્તુ હોય, તેજસ્વી એમ પ્રકાશ મારતી, તેજસ્વી અને હંમેશા જીવતી એમના હૃદયમાં હોય એવો એમને અનુભવ થવા લાગ્યો। એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને ફરીથી જ્યારે કોલેજનો ટર્મ એટલે એમનું કોલેજનું વર્ષ પૂરું થવા આવ્યું, ફરી વેકેશન પડે છે, આઈ પેક્ડ ઇન હેસ્ટ, પેક્ડ ઇન હેસ્ટ, HASTE, ઇન હેસ્ટ, આ એક શબ્દ ક્રિયાપદ છે, HASTE, ઇન હેસ્ટ એટલે ઉતાવળમાં, એના માટેનો બીજો છે ઇન હરી, HURRY, હરી, આ તો ઇન આપણે પ્રેપોઝિશન મૂક્યો છે, બાકી ટુ હરી એટલે ઉતાવળ કરવી, હેસ્ટ એટલે ઉતાવળ કરવી, અને ઇન હેસ્ટ એટલે ઉતાવળમાં, ઇન હરી એટલે ઉતાવળમાં। તો અહીંયા જે લેખક છે એમણે ફટાફટ પોતાનો જે સામાન હતો પેક કરવા માંડ્યો ઉતાવળમાં, એન્ડ લેફ્ટ ફોર દેરા, અને દેરા માટે કોલેજ છોડીને નીકળી ગયા કારણ કે ટર્મ એન્ડ થઈ ગયું, એમને ફરી વેકેશન પડ્યું, અર્લિયર દેન યુઝવલ, એટલે દર વખતે જે પ્રમાણે જાય છે વેકેશન માણવા માટે એના કરતાં થોડાક વહેલા જલ્દી ફટાફટ પેકિંગ કરીને ત્યાંથી નીકળી ગયા। શા માટે નીકળી ગયા? બિકોઝ હી વોન્ટેડ ટુ મીટ દેટ ગર્લ અગેન, ફરીથી એ છોકરીને એમને મળવું હતું। આઈ વોઝ નર્વસ, અહીંયા નર્વસ એટલે ચિંતિત, પરેશાન થઈ ગયા હતા, એન્ડ એન્ક્સિયસ એટલે ચિંતાતુર થઈ ગયા હતા, એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી, ફરી ટ્રેનમાં બેઠા અને જેવી ટ્રેન દેઓલી સ્ટેશન પર અંદર એન્ટર થઈ પ્રવેશી, એવા જે પોતે ચિંતિત અને પરેશાન થઈ ગયા, થોડા ટેન્શનમાં આવી ગયા। આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે, આઈ વોઝ વન્ડરિંગ, હું એકદમ અહીંયા વન્ડર એટલે આમ તો વન્ડરનો મતલબ થાય અદ્ભુત થવું, અહીંયા એમને પોતાને સરપ્રાઇઝ થયું, પોતાને મગજને માઇન્ડમાં અમેઝિંગ થયું કે હું એ છોકરીને મળીશ ત્યારે હું શું કહીશ, હું એની સાથે શું વાત કરીશ, ટુ ધ ગર્લ, એન્ડ વોટ આઈ શુડ ડૂ, અને હું શું કરું, મારે શું કરવું જોઈએ, મારે છોકરીને શું કહેવું જોઈએ, એવા બધા વિચારોથી એમના મગજની અંદર એક અદ્ભુતતા ફેલાઈ ગઈ। આઈ વોઝ ડિટરમાઇન્ડ, અને આખરે ઘણા બધા સમયથી વિચારો કર્યા પછી પોતે નક્કી કરી દે છે, ડિટરમાઇન્ડ એટલે એકદમ તેવામ કન્ફર્મ કોન્ફિડન્ટ થઈ ગયા, પોતે નક્કી કરી લીધું, ડિસિઝન લઈ લીધું, ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, હું હવે એ છોકરીને અહીંયા હેલ્પલેસલી અસહાય અહીંયા ઊભી રહેવા દઈશ નહીં।
નહીં, એટલે એ છોકરીને અહીંયા રેલવે સ્ટેશન પર રેલવે પ્લેટફોર્મ પર રહેવા દઈશ નહીં, અસહાય બનીને રહેવા દઈશ નહીં, એવું એમણે નક્કી કરી લીધું. એટલે એમણે શું નક્કી કર્યું કે આઈ વિલ ટેક દેટ ગર્લ વિથ મી, હું એને મારી સાથે જ લઈ જઈશ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી એન્ડ આઈ લુક્ડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. જેવી ટ્રેન અંદર એન્ટર થઈ દેવોલી સ્ટેશનમાં, અને લેખક લુક્ડ અપ એન્ડ ડાઉન, ઉપર નીચે પ્લેટફોર્મ પર બધે ચારે બાજુ જોવા લાગ્યા. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એની વેર, એ છોકરીને એમણે ક્યાંય, એની વેર એટલે ક્યાંય જોઈ શક્યા નહીં, મીન્સ એ છોકરી એમને ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ, એમણે પેલા ટ્રેનનો દરવાજો ખોલ્યો, એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ એટલે ટ્રેનના જે પગથિયાં ઉતારવાના હોય ત્યાં સુધી સ્ટેપ્ડ ઓફ, ડગલા ભરીને આગળ વધ્યા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, એકદમ ડીપલી એટલે ખૂબ જ અંદરથી દિલથી ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ જવું. ડિસઅપોઇન્ટનો મતલબ છે નિરાશ થઈ જવું. હું એકદમ અત્યંત નિરાશ થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ, અને એમને મનમાં અનુભવ્યું કે મારે કંઈક કરવું જોઈએ. આઈ હેડ ટુ ડૂ, કરવું જોઈએ હતું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, અને તેથી જ એ સ્ટેશન માસ્ટર જે દેવલી સ્ટેશન માસ્ટર હતા ત્યાં દોડી ગયા. એન્ડ સેડ ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. સ્ટેશન માસ્ટરને પૂછે છે, ડુ યુ નો ધ ગર્લ, તમે એ છોકરીને જાણો છો? હુ યુઝડ ટુ, અહીંયા એક ફ્રેઝ છે, ફરી શબ્દ છે યુઝડ ટુ. આપણે આમ તો યુઝનો ઉપયોગ, આપણે મતલબ શું કરે છે, ઉપયોગ કરવો, અને ઈડી આવેલો ઉપયોગ કર્યો, પણ જ્યારે યુઝડ અને એની સાથે ટુ હોય તો આ એક ફ્રેઝ બને છે, અને જ્યારે ફ્રેઝ બને ત્યારે એનો અર્થ થાય છે નાથી ટેવાવું. એટલે એ છોકરી જે છે તે બાસ્કેટ વેચવાથી ટેવાયેલી હતી. ટેવાયેલી એટલે દરરોજ એ કામ કરતી હતી. કોઈપણ કાર્ય આપણે જ્યારે નિયમિત રીતે કાર્ય કરવા ટેવાયેલા હોઈએ ત્યારે આ શબ્દ વપરાય છે. આઈ યુઝડ ટુ અટેન્ડ ઝૂમ ક્લાસ, આઈ યુઝડ ટુ રીડ ઇંગ્લિશ ડેઈલી. તો યુઝ ટુનો મતલબ શું, નાથી ટેવ. કોઈપણ કાર્ય દરરોજ કરવા આપણે જે ટેવાઈ ગયા હોઈએ ત્યારે આ શબ્દ એટલે કે આ ફ્રેઝ વપરાય છે. અહીંયા જે છોકરી જે છે એ શું છે, યુઝડ ટુ સેલ બાસ્કેટ, એ બાસ્કેટ વેચવા માટે ટેવાયેલી હતી. દરરોજ એવરી ડે સી સોલ્ડ બાસ્કેટ. નો આઈ ડોન્ટ સેટ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટરે શું કહું, ના હું મને ખબર નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, અને ફરીથી ટ્રેન જે છે ચાલવા લાગી. લેખક તો બહાર પ્લેટફોર્મ પર હતા. એન્ડ આઈ હેડ ટુ રન ઓફ ધ પ્લેટફોર્મ, અને એમણે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું. ટ્રેન ચાલુ થઈ ગઈ એન્ડ ધ ઓથર હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. એમની જે જગ્યા અંદર બેસવાનું સિટિંગ હતી ત્યાં દરવાજા પાસે એમણે ટ્રેનના ડબ્બામાં એ દોડતા કૂદીને ચડ્યા, કારણ કે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ, વેનિશ એટલે ફરીથી અદૃશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ, અહીંયા લેખકે નક્કી કર્યું, ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની હિયર ધેર, અહીંયા મારે એક દિવસ મારી જર્નીને અટકાવવી પડશે કે છે. આઈ વુડ સ્પેન્ડ, હું વિતાવીશ, અહીંયા જે WOUD છે ને, વુડ ક્યારે વપરાય, કોઈપણ કાર્ય કરવાની ઈચ્છા જ્યારે હોય ત્યારે, એટલે કે જે આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, આ જે ટાઉન છે આ નગરની અંદર હું એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, એની પૂછપરછ કરીશ, એની હું તપાસ કરીશ. અહીંયા ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરીશ કે છે. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને છોકરીને શોધીશ, હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેણે મારું હૃદય જીતી લીધું છે, જેણે મારું હૃદય ચોરી લીધું છે, એ છોકરીને શોધવા માટે એની તપાસ કરીશ, અને એના માટે હું આ નગરની અંદર આખો દિવસ પસાર કરીશ કે છે. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, એણે જે મારું હૃદયને ચોરી લીધું છે
માત્ર હૃદય જ ચોરી નથી, પરંતુ એની જે એક નજર, અ લુક, એની જે નજર છે, ફ્રોમ હર ડાર્ક અને ઇમ્પેશન્ટ, ઇમ્પેશન્ટ એટલે આમ અધીરાઈવાળી, એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયેલી જે આંખો જે છે, એ આંખો દ્વારા એણે મારા હૃદયને ચોરી લીધું છે એવી છોકરીની પૂછપરછ કરવા માટે આ નગરમાં હું દિવસ પસાર કરીશ કે છે. એટલે ટૂંકમાં આ અહીંયા લેખક કહે છે કે હું એક દિવસ અહીંયા મારી મુસાફરીને અટકાવીશ અને આ નગરની અંદર એ છોકરીની તપાસ કરીશ કે જેણે મારા હૃદયને ચોરી લીધું, જે મારા હૃદયમાં વસી ગઈ છે એ છોકરીની હું શોધ કરીશ. હવે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, અને પછીના તો બાકીના ઘણા બધા વર્ષો, છેલ્લા ઘણા બધા વર્ષો સુધી આઈ હેવ પાસ્ટ, હું ત્યાંથી પસાર થયો છું થ્રુ દેઓલી મેની ટાઈમ્સ, ઘણી બધી વખત દેઓલી સ્ટેશનેથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, હું હંમેશા બહારીની બહાર જોતો, ટુ સી ધ સેમ એ જ છોકરીને, અનચેન્જ્ડ ફેસ, જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી આવ્યો, એવી છોકરીના ચહેરાને શોધવા માટે, સ્માઇલિંગ ટુ મી, મારી તરફ હસતો અને સહેજ પણ ફેરફાર વગરના એ જ ચહેરાને જોવા માટે હું બારીની બહાર જોતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ મેં મારી મુસાફરી ક્યારેય અટકાવી નહીં, નેવર હું અટકાવી જ નથી. એટલે અત્યારે ઘણી બધી વખત પણ હું મારી જર્ની એટલે કે મુસાફરીને મેં નેવર બ્રેક જર્ની ધેર, ક્યારેય પણ અટકાવીશ નહીં. આઈ પ્રિફર, પ્રિફર એટલે પસંદ કરવું, સિલેક્ટ કરવું, ટુ કીપ હોપિંગ, માત્ર મારે તો આશા જ હવે રાખવાની હતી કે છે, એન્ડ ડ્રીમિંગ ટુ ડ્રીમ, ડ્રીમ એટલે સ્વપ્ન પણ થાય. જે આ શબ્દ છે જો બધા યાદ રાખજો, ડ્રીમ આપણે કહીએ ડી આર ઈ એ એમ, ડ્રીમ એટલે સ્વપ્ન, જે નાઉન છે, નામ છે, પણ એની આગળ જ્યારે ટુ ડ્રીમ થઈ જાય, ડી આર ઈ એ એમ, ટુ ડ્રીમનો મતલબ છે સ્વપ્ન જોવું, ક્રિયાપદ થઈ જાય. આ શું થઈ ગયું? વર્બ થઈ ગયું, ક્રિયાપદ થઈ ગયું. એટલે કહે છે મારે તો હવે માત્ર એના સપના જોવાના અને એની આશા જ રાખવાનું પસંદ કરવાનું હતું, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બહારની બહાર જોવાની અને શોધવાની, ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, જાણે કે એ છોકરી હાથમાં બાસ્કેટ લઈ અને મારી માટે રાહ જોઈને ઊભી રહી હોય, એવી છોકરીને મારે બારીની બહાર જોવાની, એના સ્વપ્ન જોવાના અને માત્ર આશા રાખવાનું જ પસંદ કરવાનું. અહીંયા જે લેખક જે છે એ પોતાની ઈચ્છાને ઘણી બધી વ્યક્ત કરે છે કે હું ત્યાં એની તપાસ કરીશ અને શોધીશ અને મારી સાથે લઈ જઈશ, પરંતુ લેખક એ પોતાની ઈચ્છાને કદી પણ પૂર્ણ કરી શક્યા નહીં. ઘણી બધી વખત ત્યાંથી પસાર થયા આયા ગયા, પણ એ ક્યારેય એ સ્ટેશન પર, દેવલી સ્ટેશન પર રોકાયા નહીં. એમણે તો માત્ર મનમાં એક આશા જ રાખ્યા કરી હતી એ છોકરીની. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી, અને કહે છે લેખક કહે છે કે મેં ક્યારેય મારી મુસાફરીને ત્યાં તોડી નહીં, એટલે કે અટકાવી નહીં, બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પરંતુ હું મારાથી જેટલું શક્ય બને તેટલું હું ત્યાંથી માત્ર પસાર જ થાઉં છું, ત્યાંથી આવું છું, જઉં છું, પસાર થઉં છું, પરંતુ મારી મુસાફરીને હું રોકી શક્યો નહીં, એટલે મેં રોકી નહીં. તો અહીંયા જે આ યુનિટ છે એ યુનિટની અંદર એક છોકરી અને ઓથર જે લેખક છે એ બંને વચ્ચેની જે લાગણીના ભાવ જે છે એને અહીંયા વ્યક્ત થયા છે, અને લેખક કદી પોતાની લાગણીને છોકરીની સામે વ્યક્ત કરી શક્યા નહીં, અને પછી તો એ છોકરીને કદી એમના જીવનમાં મળ્યા નથી. હવે આ જે પાઠના રાઇટર છે, લેખક છે, એ છે રસ્કિન બોન્ડ. એના વિશેની વાત આપણે પછી કરીશું. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે, પરંતુ એના સ્પેલિંગને, એના જે એક્સરસાઇઝિસ છે એના માટેના અગાઉથી સ્પેલિંગના હું તમને પીડીએફ મોકલી દઈશ, ક્વેશ્ચન આન્સરની પીડીએફ મોકલી દઈશ, અને
એની જે એક્સરસાઇઝ છે એના ફરી પાછા વિડીયો આપણે હું ઉતારીશું અને મોકલીશ. અને એક વખત, બે વખત, ત્રણ વખત આ વિડીયો વારંવાર જોજો તો જ સમજ પડશે. જય મહારાજ.